नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 इंग्लिश ग्रामर में चैप्टर नंबर 7 एमा आगळ वधशु। कारण के आगळना वीडियो में आपणे कोई कोष्टक आपेलो होय, कोई चार्ट आपेलो होय के कोई नमूनो मॉडल आपेलो होय एने आधारे आपणे 80 शब्दोमां पेरेग्राफ लखवानो छे। गिवन हियर इज ए पाई चार्ट शोइंग द रिजल्ट्स ऑफ 100 स्टूडेंट्स ऑफ स्टैंडर्ड एक्स कहता 10 धोरण 10 स्टैंडर्ड 10 10 स्टैंडर्ड 10 इन द फर्स्ट यूनिट टेस्ट। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં જે ચાર્ટ આપવામાં આવ્યો છે, પાઈ ચાર્ટ આપવામાં આવ્યો, ગોળ ચાર્ટ આપવામાં આવ્યો છે, કે ધોરણ 10 ના વિષયોનો ચાર્ટ આપવામાં આવ્યો છે, કયા વિષયમાં કેટલા પર્સન્ટેજ છે, કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, એને એનો ચાર્ટ આપવામાં આવ્યો છે। 100 વિદ્યાર્થીઓનો ધોરણ 10 નો પાઈ ચાર્ટ આપવામાં આવ્યો છે, એનું રિઝલ્ટ દર્શાવે છે। અહીં આપણે આવે છે આપેલ છે કે અહીંયા એમ લખે છે ગિવન હિયર ઇઝ અ પાઈ ચાર્ટ શોવિંગ। તમે અહીં જોઈ શકો છો કે ધોરણ 10 ના પાઈ ચાર્ટ જે તે વિષયોમાં કેટલા પર્સન્ટેજ વિદ્યાર્થીઓ પાસ થયા છે એનો ચાર્ટ આપવામાં આવ્યો છે, એટલે એની પરીક્ષા કેટલા કયા વિષયમાં કેટલા પર્સન્ટેજ ટકા પાસ થયા એને યુનિટ ટેસ્ટની એક ચાર્ટ આપવામાં આવ્યો છે। એટલે તો ચાર્ટ શોઝ એટલે કે આ ચાર્ટ દર્શાવે છે, શોઝ નો મતલબ થાય છે દર્શાવે છે, ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ હુ ફેલ્ડ ઇન ધ સબ્જેક્ટ્સ મેન્શન્ડ। એટલે કે આ ચાર્ટ દર્શાવે છે કે વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ જે આખ્યા કયા વિષયમાં કેટલા ટકા ફેલ થયા છે એનું એ ચાર્ટ આપવામાં આવ્યો છે। એટલે રાઇટ એ પેરેગ્રાફ, આ પેરેગ્રાફ લખો, પેરેગ્રાફમાં લખો બેઝડ ઓન ઇચ ઇન અબાઉટ 80 વર્ડ્સ, 80 શબ્દોમાં આ ચાર્ટ વિશે પેરેગ્રાફ લખવાનો થશે। એટલે કે એક પેરેગ્રાફ લખવાનો થાય ત્યારે સમગ્ર આ ચાર્ટને આવરી લેવાનો છે, ચાર્ટને આવરી લેવાનો છે। એટલે માની લો કે ધોરણ 10 ના કેટલા વિષય આપ્યા છે, તો મેથ્સ માં 22% વિદ્યાર્થીઓ છે ફેલ થયા છે, હિસ્ટ્રી માં 5% ફેલ થયા છે, જીઓગ્રાફી એટલે કે ભૂગોળ માં 15% ફેલ થયા છે, સાયન્સ માં 30% એટલે વિજ્ઞાન માં 30% વિદ્યાર્થીઓ ફેલ થયા, ઇંગ્લિશ માં 28% ફેલ થયા। એટલે કુલ 100 વિદ્યાર્થીઓ છે એનો ચાર્ટ આપવામાં આવ્યો છે, અને એ ચાર્ટ માં માન્યો કે મેથમાં 22 વિદ્યાર્થીઓ ફેલ થયા, એટલે કે 100 વિદ્યાર્થીઓએ 22 વિદ્યાર્થીઓ ફેલ થયા, એટલે કે 78 વિદ્યાર્થીઓ છે 78 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે હિસ્ટ્રીમાં 5% વિદ્યાર્થીઓ છે ફેલ થયા છે, 55% એનું રિઝલ્ટ છે એવું માની આપણે, જીઓગ્રાફીમાં 15% એટલે 85 સ્ટુડન્ટ છે પાસ થયા છે, ત્યારબાદ સાયન્સ એટલે વિજ્ઞાનમાં 30% ફેલ થયા છે, 70% પાસ થયા, જ્યારે ઇંગ્લિશમાં 28% પાસ 28% ફેલ થયા છે। એટલે કે જો 30% ફેલ થયા હોય તો 70% માંથી આ વધારે કેટલા 72 પાસ થયા ઇંગ્લિશમાં, એટલે કે 60% ઇંગ્લિશમાં વધારે પાસ થયા છે એવું કહી શકાય। તો મિત્રો, અહીં આપણે એક ચાર્ટ દોરવામાં આવ્યો છે, ચાર્ટ છે 100 વિદ્યાર્થીનો છે, અને 100 વિદ્યાર્થીઓનો છે એટલે કે એની ટકાવારી 100 પર લખાય, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે। એટલે ફરીવાર સમજાવી દઈએ તો ગિવન હિયર ઇઝ અ પાઈ ચાર્ટ, અહીં એક નીચે પાઈ ચાર્ટ આપવામાં આવ્યો છે, અને એ ચાર્ટ દર્શાવે છે કે
the chart showing the results of 100 students of standard 10 in the first unit એટલે કે પહેલી પરીક્ષા પ્રથમ કસોટીમાં ધોરણ 10 ના 100 વિદ્યાર્થીઓમાંથી એ રિઝલ્ટ છે એ દર્શાવે છે આ ચાર્ટનો એટલે કે the chart shows the number of students એટલે કે વિદ્યાર્થીઓનો ચાર્ટ છે એ દર્શાવે છે કે જે who failed in the subjects mentioned એટલે કે આ જે શબ્દ વિષયો આપ્યા એમાંથી કે જે કેટલા વિષયોમાં ફેલ થયા છે એનો મેં નમૂનો દર્શાવ્યો છે અથવા તો એના વિશે આપણે પેરેગ્રાફ લખવાનો થશે તો રાઇટ એ પેરેગ્રાફ બેઝડ ઓન ઈ ઇન અબાઉટ 80 વર્ડ્સ એટલે 80 શબ્દોમાં આ પેરેગ્રાફ આના આધારે આ ઉદાહરણના આધારે તમારે વાક્ય લખવાનો થશે એટલે વાક્ય લખવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે તમે એમ લખશો કે ધીસ ચાર્ટ ઇઝ અબાઉટ શોઝ ધેટ આ ચાર્ટ મે દર્શાવે છે કે કેટલા વિષયો છે જો મેથ્સ 1 હિસ્ટ્રી 2 એટલે કે જીઓગ્રાફી 3 વિજ્ઞાન છે સાયન્સ છે 4 અને ઇંગ્લિશ છે 5 વિષયોનો અહીં વેચડ આપવામાં આવ્યો છે જેથી કરીને આપણે એના વિશે પેરેગ્રાફ આપવાનો છે એટલે કે કેટલા વિદ્યાર્થીઓ નો ચાર્ટ અહીં આપવાનો છે તો 100 એટલે કે 100 વિદ્યાર્થીઓમાંથી આપણે તારણ કાઢવાનું છે અને 100 વિદ્યાર્થી એટલા માટે લીધા કે એના પર્સન્ટેજ 100 માં ગણવાના છે એટલે કે ઈઝીલી તમે લખી શકો અને આ 100 સ્ટુડન્ટ છે 100 સ્ટુડન્ટ એ 10મા ધોરણના વિદ્યાર્થીઓ જે આપે છે પરીક્ષા એમાં કેટલા વિદ્યાર્થીઓ ફેલ થાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં આના વિશે પ્રેરણા જવાબ લખશું.